નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે ધોરણ એકમાં આપણે શું કરશું? સ ષટકોનો સ થઈ ગયો. હવે આપણે શું કરશું? સ સસલાનો સ, સ સરકસનો સ અને સ સગડીનો સ. તો અહીંયા કને જુઓ, અહીંયા કને આ સરકસ કરે છે ને, બધા ચિત્રમાં દેખાય છે. તો આ શું છે? સરકસ. તો અહીંયા કને લખેલું છે સ ર ક સ. અહીંયા કને હિન્દીમાં સ છે ને, આ ગુજરાતીનો સ. પછી અહીંયા કને તમને શું આપેલું છે? ટપકાવાળો એક સ આપેલો છે, આપણે ઘૂંટી લેશું. આ રીતે સ થઈ જાય. પછી શું કીધું છે? અહીંયા સ કો સ સે જોડો, એટલે કે સ ને સ સાથે જોડો. અહીંયા કને તમને રાઉન્ડ આપેલો છે અને વચ્ચે સ આપેલો છે. તો આના જેવો તમને આજુબાજુથી સ શોધીને તમને એના ઉપર સામે શું કરવાની છે? જોડવાનું છે. આ શું છે? ર, તો એના સામે નહીં જોડાય. પછી આ શું છે? સ, તો એનાથી આપણે પેન્સિલ વડે જોડશું. પછી આ શું છે? જ્ઞ, તો એ પણ નહીં જોડાય. પછી સ અને આ પણ સ. પછી આ કયો છે? સ શરણેયનો છ સ છે, તો એ નહીં જોડાય. હવે આપણે અહીંયા કને શું કરશું? જુઓ, સ ને શોધીને એના પર શું કરવાનું છે? આપણે રાઉન્ડ કરવાનું છે. તો તમને અહીંયા બોક્સમાં સ શોધીને એના ઉપર રાઉન્ડ કરતું જવાનું. બધા બોક્સમાં એક જ સ હશે તો એ તમારે રાઉન્ડ કરી લેવાનું. સ થઈ જાય પછી શું કીધું છે? અહીંયા કને સથી અલગ શબ્દ પર તમારે શું કરવાની છે? ચોકડી કરવાની છે. તો સથી અલગ શબ્દ જે આ સ, પછી શું છે? ર, ર ઉપર ચોકડી. જ્ઞ, પછી સ, તો એના ઉપર ચોકડી નહીં કરવાની. પછી ખ, તો એના ઉપર ચોકડી. મ, ભ, પછી આ શું છે? સ, તો એના ઉપર ચોકડી નથી કરવાની. પછી શ અને જ્ઞ, આવી રીતે ચોકડી થઈ જાય. પછી બાજુના બોક્સમાં શું કીધું છે? સની નીચે લીટી કરો, એટલે કે ત્યાં અહીંયા કને તમને સ શોધી અને નાની એવી લાઈન કરવાની છે. આવી રીતે બધામાં લાઈન થઈ જાય એના પછી તમારે અહીંયા કને સ લખતા શીખવાનું છે. તો કેવી રીતે લખશો? તો અહીંયા કને તમને પહેલાં ઘૂંટી લેવાનું. આપણે ઉપર શિરોરેખા કરશું, પછી આવી રીતે ઘૂંટી લેવાનું. ઘૂંટાઈ જાય પછી આપણે અહીંયા કને લખી લેશું. તો કેવી રીતે લખશું? તો અહીંયા કને પહેલાં આવી રીતે બ બગડે, બ બગડે બે કરવાનું. પછી અહીંયા કનેથી વચ્ચેથી આડો લીટો અને ઊભો લીટો, એટલે શું થઈ જશે? સ. પછી બગડે બે અથવા તો ર રમકડાનો ર, આવી રીતે, આવી રીતે આમ કરી, પછી વચ્ચેથી લીટો અને આ ઊભો લીટો કરી, ઉપર શિરોરેખા, તો શું થઈ જશે? સ સરકસનો સ. આટલું આજનું તમારું ગૃહ કાર્ય છે. અસ્તુ.